जय श्री कृष्ण मित्रों, अत्यारे एकदम तापवाळा उनाळानी शुरुआत थई गई छे अने साथे साथे छोकराओनी परीक्षाओनो पण समय थई गयो छे। आ समय आपणा छोकराओ घरनी बहार तड़कामां जता होय छे अने तड़कामां ज पाछा आवता होय छे। खास करीने दसमा अने बारमा ધોરણના છોકરાઓની પરીક્ષાઓની શરૂઆત થઈ છે અને તેમના પેપરનો સમય પણ એવો હોય છે કે લૂ લાગવાની શક્યતા વધી જતી હોય છે, એટલે આવા સમયે કાચી કેરીનું સેવન વધારે કરવું જોઈએ જેથી કરીને છોકરાઓને લૂ ન લાગે અને તે લોકો બીમાર ના પડે। ઘણીવાર દરરોજ કાચી કેરીનું શરબત બનાવીને છોકરાઓને આપવું અઘરું પડી જતું હોય છે। ખાસ કરીને વર્કિંગ વુમન માટે તો આ એક ચેલેન્જિંગનો ટાઈમ હોય છે, એમની પાસે સમય નથી હોતો અને છોકરાઓને સાચવવા પણ પડે છે। તો આ બધી સમસ્યાઓના સમાધાન રૂપે હું તમારી માટે એક એવા કાચી કેરીના મસાલા શરબતની રેસીપી લઈને આવી છું કે જેનાથી તમારે શરબતને ગ્લાસમાં ઉમેરી, બરફ ઉમેરી અને પાણી ઉમેરી તરત તેને હલાવીને સર્વ કરવાનો રહેશે। એકદમ ઇઝી પ્રોસેસ છે, બસ તમારે થોડોક ટાઈમ કાઢી એક વખત આ શરબત બનાવીને ફ્રીઝમાં સ્ટોર કરી લેવાનો। 2-3 મહિના સુધી આ શરબત ખરાબ નથી થતું, બસ એક વખતની મહેનતથી જ તમારો સમય 3 મહિના સુધીનો બચી શકે છે। તો ફ્રેન્ડ્સ, જો કાચી કેરીના શરબતની આ રેસીપી તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને વિડીયો આખો જોયા પછી તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। સૌપ્રથમ મેં અહીંયા 500 ગ્રામ કાચી કેરી લીધી છે। કોઈપણ કાચી કેરીનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અને પહેલાં આપણે તેને સાફ કરી લઈશું। કાચી કેરીને મેં ધોઈ લીધી છે અને આ રીતે તેની આપણે છાલ ઉતારી લેવાની છે। છાલ ઉતાર્યા બાદ આપણે અહીંયા કાચી કેરીને સમારી લઈશું, તો નાના નાના ટુકડા કરીને સમારીશું જેથી કરીને બાફવામાં સરળતા રહે અને કેરી ફટાફટ બફાઈ જાય। તો આ રીતે નાના નાના ટુકડાઓમાં સમારીશું એટલે કેરીને બાફવામાં સરળતા રહેશે, ફટાફટ તે બફાઈ જશે। તો કેરીને બાફવા માટે અહીંયા કુકર લીધું છે મેં અને તેની અંદર આપણે કેરી ઉમેરી લેવાની છે। 500 ગ્રામ કેરી છે એટલે આપણે તેમાં 500 મિલી પાણી ઉમેરીશું, એટલે 250 મિલીના હું 2 કપ પાણી તેમાં ઉમેરી રહી છું। બધું માપ હું તમને અહીંયા સરળતાથી સમજાવીશ। 500 કેરીમાં 500 ml પાણી ઉમેરવાનું અને ઢાંકીને આપણે તેને વિસલ લગાડવા માટે મૂકી દઈશું। 3 વિસલ વાગ્યા પછી કુકરમાંથી તેનું પ્રેશર જ્યારે રિલીઝ થાય ત્યારે આપણે તેનું ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી આ કાચી કેરી બફાઈ ગઈ છે। આ રીતે આપણે બાફીને જ્યારે તેનું શરબત બનાવીએ છીએ ત્યારે તેને તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો, તે બિલકુલ ખરાબ નહીં થાય। હવે આ કાચી કેરીના પલ્પને આપણે થોડીવાર માટે ઠંડો થવા દઈશું અને ત્યારબાદ આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું। આ બાફેલી કેરીને ગ્રાઇન્ડ કર્યા પહેલાં હું તેની અંદર 1 બાઉલ ફુદીનાના પાન ઉમેરી રહી છું। ફુદીનાના પાન થોડાક જ ઉમેરવાના છે, જો તમે વધારે ઉમેરશો તો ફુદીનાની ફ્લેવર વધારે થઈ જશે અને કાચી કેરીની ફ્લેવર ઓછી થઈ જશે, એટલે ફુદીનાના પાન થોડાક જ ઉમેરવાના છે। હવે આ બંનેને આપણે સાથે ગ્રાઇન્ડ કરી લઈશું અને આ રીતે ફુદીના અને કેરીનો પલ્પ તૈયાર કરી લઈશું। અહીંયા કેરીના ટુકડા ના રહે એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, એકદમ સ્મૂથ પલ્પ તૈયાર કરવાનો છે। હવે એક વાસણમાં 2 કપ આપણે ખાંડ ઉમેરીશું। વજનમાં 500 ગ્રામ ખાંડ લીધી છે મેં, તો 500 ગ્રામ કેરી સામે આપણે અહીંયા 500 ગ્રામ ખાંડ લેવાની છે અને ખાંડની ચાસણી બનાવવા માટે પણ આપણે 500 ml પાણી ઉમેરીશું, એટલે 250 ml આપણે અહીંયા 2 કપ પાણી ઉમેરીશું। તો તમે જોયું આ બધું જ માપ એકદમ સરળ છે, 500 કેરી હતી એમાં 500 ml પાણી ઉમેરીને મેં બાફી લીધું હતું અને 500 ગ્રામ ખાંડ એટલે કે 2 કપ ખાંડની સાથે મેં અહીંયા 2 કપ પાણી ઉમેરી આની આપણે હવે ચાસણી બનાવી લઈશું। ગેસની ફ્લેમને આપણે ફૂલ ઉપર રાખી ચાસણી તૈયાર કરી લઈશું। આ ચાસણી બનાવતી વખતે તમારે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની, ખાંડ એકદમ સરસ ઓગળી જાય અને ચાસણી આ રીતે ઉકળવા લાગે એટલે આપણી ચાસણી તૈયાર છે। અહીંયા કોઈ તારવાળી ચાસણી બનાવવાની બિલકુલ જરૂર નથી। અને હવે ફ્રેન્ડ્સ, અહીંયા જે આપણે કેરીનો ફુદીનાનો પલ્પ તૈયાર કર્યો હતો તે આપણે તેમાં ઉમેરી લઈએ। ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને હવે આને આપણે સારી રીતે ઉકાળવાની છે। અહીંયા ચાસણીને ઠંડી કરી અને પછી તેમાં કેરીનો પલ્પ મિક્સ નથી કરવાનો, બંને વસ્તુને સાથે મિક્સ કરી આપણે તેને 10-1 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લઈશું। સાથે સાથે આપણે તેમાં થોડાક મસાલા પણ ઉમેરી લઈશું જેથી કરીને પાછળથી શરબત બનાવવાની
સરળતા રહે। અડધી ટીસ્પૂન મેં તેમાં સંચળ પાવડર ઉમેર્યું છે, અડધી ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન આપણે તેમાં મરી પાવડર ઉમેરીશું અને અડધી ટીસ્પૂન આપણે તેમાં મીઠું ઉમેરીશું। શરબત બનાવતી વખતે આપણે આ રીતે મસાલા ઉમેરી લઈએ તો શરબત ફટાફટ અડધી મિનિટમાં જ તૈયાર થઈ જતું હોય છે। અને જો તમારે મસાલા ઉકાળતી વખતે ન ઉમેરવા હોય તો ચાસણી અને કેરીના પલ્પને તમારે 10 મિનિટ માટે ઉકાળી પછી ઠંડુ કરી બોટલમાં ભરી લેવાનું અને જ્યારે તમારે સર્વ કરવું હોય તે સમયે તમારે શરબત અને મસાલો મિક્સ કરી અથવા ગ્લાસમાં શરબત ઉમેરી મસાલો ઉમેરી અને પાણી ઉમેરી તમે શરબત બનાવી શકો છો। પણ આ રીતે મસાલા બધા ઉમેરી આપણે શરબતને ઉકાળીએ તો તેની ફ્લેવર પણ સરસ આવે છે અને પાછળથી બનાવવામાં પણ સરળતા રહે છે। તો શરબતને મેં અહીંયા 10 મિનિટ માટે ઉકાળી લીધું છે અને તમે જોઈ શકો છો શરબત પહેલાં કરતાં એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે। ઠંડુ થયા પછીથી થોડુંક વધારે ઘટ્ટ થશે। હવે ગેસ બંધ કર્યા પહેલાં હું તેમાં થોડોક કલર ઉમેરી રહી છું। બિલકુલ ઓપ્શનલ છે, તમે તેને સ્કીપ કરી શકો છો, પણ આ રીતે થોડો ગ્રીન ફૂડ કલર ઉમેરવાથી શરબતનો કલર બહુ જ સરસ આવે છે। જ્યારે આપણે તેમાં પાણી ઉમેરીએ ત્યારે તેનો કલર જે છે તે જળવાઈ રહે છે, પણ જો તમને પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો। ગેસને બંધ કરીશું અને શરબતને આપણે ઠંડુ કરવા માટે મૂકીશું। તો આ શરબતને મેં પંખા નીચે 2 કલાક માટે છોડી દીધું હતું અને એકદમ સરસ તે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ ગયું છે। શરબત ઠંડુ થાય ત્યારબાદ જ તમારે તેને ચાળીને બોટલમાં ભરવાનું છે। જો તમે શરબતને ગરમ ગરમ જ બોટલમાં ફિલ કરશો તો તે અંદરથી ફૂગ લાગી જશે, એટલે શરબત એકદમ સારું એવું રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થઈ જાય ત્યારબાદ જ તેને આ રીતે ચાળી લેવાનું છે, એટલે ફુદીનાના પાન આ રીતે ચડાઈ જશે। હવે આ શરબતને આપણે કાચની એરટાઇટ બોટલની અંદર ભરવાનું છે। તો કાચની એરટાઇટ બોટલ એકદમ સાફ હોવી જોઈએ અને અંદરથી ડ્રાય હોવી જોઈએ, ત્યારબાદ જ તેમાં તમારે આ શરબતને ફિલ કરવાનું છે। જો બોટલ ભીની હશે તો અંદર રહેલા પાણીના લીધે પણ શરબત ઝડપથી ખરાબ થઈ જશે અને ફૂગ લાગી જશે। તો મેં અહીંયા શરબતને બોટલમાં ભરી લીધું છે। એક નાની બોટલ અને એક મોટી અડધી બોટલ, ટોટલ 1 લિટર જેટલું શરબત અહીંયા તૈયાર થયું છે। તો આ રીતે જો તમે કાચી કેરીનું શરબત બોટલમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરશો તો તે 2-3 મહિના સુધી ખરાબ નહીં થાય। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવીને 2-3 બોટલ બનાવીને સ્ટોર કરી શકો છો। સર્વ કર્યા પહેલાં ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ્સ અને 1 ભાગ શરબત ઉમેરી 3 ભાગ જેટલું પાણી ઉમેરીશું, એટલે કે 1/4 કપ આપણે અહીંયા પાણી ઉમેરવાનું છે અને 3/4 કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરવાનું છે। અને આ રીતે મિક્સ કરી તમે ફક્ત 1/2 મિનિટમાં જ કાચી કેરીનું શરબત બનાવી શકો છો। અને જો તમારે અહીંયા કાચી કેરીના શરબતની સોડા બનાવવી હોય તો તમે ગ્લાસમાં થોડાક આઈસ ક્યુબ્સ ઉમેરી 1/4 કપ જેટલું શરબત ઉમેરી ત્યારબાદ ઇનોનું 1 પેકેટ ઉમેરવાનું। તમે અહીંયા સાદા ઇનોના પેકેટનો ઉપયોગ પણ કરી શકો છો અને ત્યારબાદ તેની અંદર થોડુંક ઠંડુ પાણી આ રીતે ધીરે ધીરે ઉમેરી કાચી કેરીના શરબતની સોડા પણ બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ કાચી કેરીના શરબતની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો। એક વખત ટ્રાય કરજો અને ત્યારબાદ તમારો અનુભવ અમારી સાથે શેર કરજો। વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। અને આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો, જેથી કરીને નવા નવા વિડીયોઝના નોટિફિકેશન ત્યાં પણ તમને મળી જશે। ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ।